નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે સ્ટડી 7 ની અંદર યાની કે ધોરણ 7 ની અંદર આજે ઇંગ્લિશ સબ્જેક્ટ આપણે શીખીશું. તો ઇંગ્લિશ સબ્જેક્ટ ની અંદર આજે આપણે દ્વિતીય સત્ર યાની કે દ્વિતીય સત્ર એટલે કે બીજા સત્ર ની અંદર આપણે યુનિટ નંબર 1 શીખીશું. યુનિટ નંબર 1 યાની કે પાર્ટ નંબર 1. તો પાર્ટ નંબર 1 નું નામ શું છે? તો કે આ એમ લોસ્ટ. તો કે આપણા શરીરના જે અવયવો છે તેને આપણે કઈ રીતે પ્રવૃત્ત રાખવા યાની કે મગ્ન રાખવા તેની વાત આ યુનિટ ની અંદર કરવામાં આવી છે. તો જોઈએ કઈ રીતે કરવાનું છે. તો આજે આપણે એક્ટિવિટી 1, 2 અને 3 ત્રણ શીખીશું. તો જોઈએ આપણને એક્ટિવિટી 1 ની અંદર શું કહેવામાં આવ્યું. તો કે એક્ટિવિટી 1 છે તેની અંદર પ્રાણાયામ કે સવારમાં ઉઠી આપણે કઈ રીતે પ્રાણાયામ કરવું જોઈએ તેની વાત કરવામાં આવી છે. તો જોઈએ પહેલા દરેક પોતાની બુક અને પેન કાઢી રાખીએ. જે અઘરા શબ્દ છે તેની સાથે તમારે અંડરલાઈન કરવાની રહેશે. તો પહેલા જોઈએ આપણે એક્ટિવિટી 1 એટલે કે પ્રવૃત્તિ નંબર 1. વ્યર ટીચર વિલ ગીવ ધ ઇન્સ્ટ્રક્શન ફ્લો ધેમ. સરસ મજાનું કીધું છે કે આ એક્ટિવિટી ની અંદર જે તમારા શિક્ષક એટલે કે શિક્ષક તમને અહીંયાથી માર્ગદર્શન આપશે એ પ્રમાણે તમારે પ્રાણાયામ કરવાનું છે. તો જોઈએ કે ક્લોઝ યોર રાઈટ નોસ્ટ્રી વિથ ધ રાઈટ થમ્બ. શું કીધું છે કે તમારા જમણા નસકોરા એટલે કે તમારું જે નાક છે તેની અંદરથી જે જમણો ભાગ છે તેને તમારે તમારા જમણા હાથની આંગળી વડે શું કરવાનું છે? તો કે બંધ કરવાનું છે. શું કરવાનું છે? તો કે બંધ કરવાનું રહેશે. ત્યારબાદ આવશે બીજો પોઈન્ટ કે બ્રીથ ઇન સ્લોલી થ્રુ યોર લેંગ નોસ્ટ્રી ટીલ યોર લેંગ્સ આર ફૂલ. સરસ મજાનું કીધું છે કે જ્યાં સુધી તમારા ફેફસા ભરાય નથી ત્યાં સુધી તમારે શું કરવાનું છે? તો કે તમારે શ્વાસ લેવાનો છે. શું કરવાનું છે? શ્વાસ લેવાનો. આપણે ખબર છે કે જ્યારે આપણું એક નાક બંધ હોય અને જ્યારે બીજું નાક ખુલ્લું હોય જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે થોડી ગભરામણ જેવું પણ થતું હોય છે, પરંતુ આપણે ધીમે ધીમે શું કરવાનું છે? શ્વાસને લેવાનો છે. ત્યારબાદ ત્રીજા ક્વેશ્ચનમાં શું કીધું છે કે નાવ ક્લોઝ યોર લેફ્ટ નોસ્ટ્રી વિથ યોર સેકન્ડ એન્ડ થર્ડ ફિંગર. હવે તમારે તમારી બીજી અને ત્રીજી આંગળી વડે ડાબા નસકોરાને પણ શું કરવાનું છે? તો કે બંધ કરવાનું છે. પહેલા આપણે શું કીધું છે કે તમારું જે જમણું નસકોરું બંધ કરો, હવે પછી તમારે શું કરવાનું છે? ડાબું નસકોરું પણ બંધ કરવાનું છે. હવે તમારે બંને વિભાગને બંધ કરી દેવાના છે. હવે પછી શું કહે છે કે રિમૂવ યોર થમ્બ ફ્રોમ ધ રાઈટ નોસ્ટ્રી એન્ડ બિલ્ડ આઉટ. શું કીધું કે જમણા નસકોરા પરથી અંગૂઠો દૂર કરો. હવે જ્યારે આપણા નાકની અંદર બંને અંગૂઠા વડે આપણું નાક દાબેલું છે તો આપણે શું કરવાનું છે? તો હવે આપણે એક હાથનો જે અંગૂઠો છે એને આપણે નાક ઉપર નાખવાનું છે, એટલે કે તમારે ખસડી દેવાનો છે. તો જમણા નસકોરા પરથી અંગૂઠાને દૂર કરો અને ધીમે ધીમે તમે હવા બહાર કાઢો. હવે તમારે ધીમે ધીમે તમારો શ્વાસ છે તમારે બહાર કાઢવાનો રહેશે. બ્રીથ ઇન સ્લોલી થ્રો યોર રાઈટ નોસ્ટ્રી. શું કીધું કે જમણા નસકોરાથી શ્વાસ ધીમે ધીમે અંદર ખેંચો, ડાબાથી તમારે કાઢવાનો છે અને જમણાથી તમારે શું કરવાનું છે કે ધીમે ધીમે તમારો શ્વાસ છે તમારે લેવાનો છે. રિમૂવ યોર ફિંગર્સ ફ્રોમ ધ લેફ્ટ નોસ્ટ્રી એન્ડ બ્રીથ આઉટ. હવે તમારે શું કીધું કે ડાબા નસકોરાની આંગળી દૂર કરો અને શ્વાસને બહાર કાઢો. હવે તમારે શું કરવાનું છે? બંને જે આંગળી છે એને તમારે હટાવી લેવાની છે અને ધીમે ધીમે તમારે શ્વાસને બહાર કાઢવાનો છે. તો તમે ધીમે ધીમે શ્વાસ બહાર કાઢશો અને તમારું શરીર સાફ સળગું પડી જશે અને તમારે સવારનો જે યોગા છે એ તમારે કમ્પ્લીટ થઈ જશે. હવે આને શું કહેવાય? તો કે પ્રાણાયામ. સવારમાં ઉઠીને જે કરવામાં આવે છે તેને શું કહેવાય? પ્રાણાયામ. તો વિદ્યાર્થી મિત્રો, તમે સવારે ઉઠીને આ પ્રાણાયામ કરજો જેથી કરીને તમારું શરીર છે એ સરસ રહેશે. હવે પછી આવશે એક્ટિવિટી 2 એટલે કે એક્ટિવિટી નંબર 2 એટલે કે 2. એની અંદર શું કીધું? ટ્વિસ્ટ યોર લેફ્ટ યર. ટ્વિસ્ટ યોર લેફ્ટ યર. તો શું કીધું કે તમારા ડાબા કાનનો જે કાન છે ડાબી બાજુનો જે કાન છે તમારે શું કરવાનું છે? ખસેડવાનો છે એટલે કે મરડવાનો છે. આ એક્ટિવિટીમાં એવું કહેવામાં આવ્યું કે તમારા શરીરના જે અંગો છે તેને તમારે હલાવવાના રહેશે એટલે અલગ અલગ પ્રવૃત્તિ તમારે કરવાની છે. જોઈએ બ્લેક યોર આઈઝ 8 ટાઈમ્સ. હવે તમને શું કહેવામાં આવ્યું છે કે 8 મિનિટ સુધી તમારી જે આંખ છે 8 મિનિટ સુધી તમારી જે આંખ છે આંખની બંને પાપણને તમારે શું કરવાનું છે? હલાવવાનું છે. શું કરવાનું છે? હલાવવાનું છે. ત્યારબાદ બીજા
બીજા પ્રશ્નમાં શું કીધું પ્રિન્સ ઓફ યોર ફ્રેન્ડ હવે તમારે બીજા પ્રશ્નમાં એવું કીધું તમારો કોઈ મિત્ર હોય યાર કોઈ તમારો ફ્રેન્ડ હોય એની સાથે તમારે ક્રમાંક કરવાનો છે શું તો કે તમારા બંને ગાય છે એને કેવા કહેવાય એટલે કે છે એટલે આ પણ એક આપણા શરીરની એક પ્રવૃત્તિ થશે ત્યારબાદ આવશે યોન થ્રી ટાઈમ્સ આપણે ખબર જ છે કે શું કરવું ત્રણ વખત તમારે બગાસું ખાવાનું છે શું કરવાનું છે ત્રણ વખત બગાસું ખાવાનું છે હવે પછી આવશે નોટ યોર હિયર ઓન્સ શું કહેવા માંગુ છું કે એક વખત તમારા માથાને તમારે હલાવવાનું છે નોટ એટલે કે હલાવવું હેડ એટલે કે માથું વન એટલે કે એક વખત હવે તમારે શું કરવાનું કે તમારું જે માથું છે એ તમારે ઓનલી ફોર એક જ વખત હલાવવાનું છે ત્યારબાદ આવશે લાસ્ટ સ્ટાર્ટ ઓન વન લેગ ફોર મિનિટ હવે તમારે શું કરવાનું છે કે તમારો જે પગ છે એ પગને તમારે એક મિનિટ સુધી આ રીતે શું કરવાનું છે તો કે તમારે એક મિનિટ સુધી સતત ઊભું રહેવાનું છે અને ચાર મિનિટ સુધી ઊભું રહેવાનું છે પરંતુ શું કરવાનું છે એક પગ વડે ઊભું રહેવાનું છે સેના વડે એક પગ વડે ઊભું રહેવાનું રહેશે તો વિદ્યાર્થી મિત્રો આ એક્ટિવિટી ટુ ની અંદર શું કહેવામાં આવ્યું તો કે આની અંદર આપણા શરીરના અવયવો છે એને હલનચલન કરવાનું છે હવે પછી આવશે એક્ટિવિટી થ્રી યાને કે પ્રવૃત્તિ નંબર થ્રી યાને કે પ્રવૃત્તિ નંબર ત્રણ આની અંદર પેલા સૂચના આપેલી છે જોશું કે વેર ડુ યુ હિયર ધ ફ્લોઇંગ સેન્ટેન્સ રાઇટ ધ પ્લેસ ઇન ધ બ્લેન્ક સરસ મજાનું કીધું કે નીચે આપેલી જે કઈ સૂચના તમારે ધ્યાનપૂર્વક સાંભળવાની છે શું કરવાનું છે ધ્યાનપૂર્વક સાંભળવાનું છે તેનું અનુકરણ કરવાનું છે પછી તમારે અમલમાં મૂકવાની છે તો જોઈએ કે આપણે કઈ જઈએ છીએ ત્યારે કઈ રીતે સૂચના આપેલી હોય શું લખેલું હોય બોર્ડ ની અંદર તો અહીંયા જે આપણને થર્ટી ક્વેશ્ચન આપેલા છે તે આપણે એક પછી એક જોશું જોઈએ કે ડિપોઝિટ યોર કેશ હિયર શું કહે છે કે ડિપોઝિટ આપણે ક્યાં કરવા માટે જઈએ છીએ તો કે બેંક ની અંદર તો અહીંયા એક્ટિવિટી થ્રી ની અંદર જવાબ આવશે બેંક શું આવશે બેંક કે જે આપણા પૈસા હોય તો આપણે ડિપોઝિટ ભરવા હોય તો ક્યાં જઈએ તો કે બેંકમાં તો તેની અંદર શું આવશે આન્સર બેંક ત્યારબાદ બીજો ક્વેશ્ચન છે ધીસ વિઝિટ ઇઝ આર રિક્વેસ્ટ નોટ ટુ ટચ ધ સ્ટેચ્યુ જો આનું મિનિંગ શું થાય છે કે આપણે જયારે ફરવા જઈએ સંગ્રહાલયની અંદર યાને કે મ્યુઝિયમ ની અંદર ત્યારે આપણે શું કરીએ છીએ તો કે આપણે જે સ્ટેચ્યુ યાને કે જે સ્ટેચ્યુ આપેલી હોય તેને જોઈએ છીએ અને નિહાળીએ છીએ તો તેનો આન્સર આવશે મ્યુઝિયમ મ્યુઝિયમ એટલે શું થશે સંગ્રહાલય એટલે કે પ્રાણી સંગ્રહાલયની અંદર તમે જાઓ મુલાકાત ત્યારે આપણે બધું જોઈએ છીએ એટલે ખાલી એક જ વાક્યની અંદર જવાબ લખવાનો છે ત્યારબાદ ત્રીજો ક્વેશ્ચન ટેક ધ ઇન્જર્ડ મેન ટુ ધ એક્સરે રૂમ તો વિદ્યાર્થી મિત્રો તમને આન્સર જોઈને ખબર પ્રોફેસર જોઈને ખબર પડી ગઈ હશે કે એક્સરે રૂમમાં કોણ હોય છે તો કે આ માણસ છે તો ઈ ક્યાં હોય છે એક્સરે રૂમ ક્યાં હોય તો કે હોસ્પિટલમાં ક્યાં હોય છે હોસ્પિટલની અંદર ત્યારબાદ આ છે ક્વેશ્ચન નંબર 4 ડોક્ટર સોલંકી પ્લેસ ઇઝ ધ ઇમરજન્સી વોર્ડ આપણે ખબર છે કે ડોક્ટર સોલંકી છે એ ક્યાં છે ઇમરજન્સી વોર્ડ તો એ પણ ઇમરજન્સી વોર્ડ ક્યાં હોય છે તો કે એ પણ હોસ્પિટલની અંદર હોય છે ક્યાં હોય છે હોસ્પિટલની અંદર હોય છે ત્યારબાદ આવશે ક્વેશ્ચન નંબર 5 નાઉ વી ઇન્વાઇટ મિસ્ટર બંસાર જાધવ કમ ઓન ધ સ્ટેજ શું કીધું છે કે આપણે કોઈ સ્ટેજ ઉપર બોલાવે કોઈ વ્યક્તિને તો એ કોને બોલાવવામાં આવ્યા છે મિસ્ટર બંસારને તો એને શું બોલાવવામાં આવે તે મિસ્ટરને શું કહે આપણે થિયેટર અથવા હોલ કહેવામાં આવે શું કહેવાય ગુજરાતીમાં તેને હોલ કહેવામાં આવે છે ઇંગ્લિશમાં એને શું કહેવાય છે થિયેટર હવે જોઈએ 6 ક્વેશ્ચન મિસ્ટર પટેલ પ્લીઝ રીચ ધ ટિકિટ વિન્ડો ઇમ્પ્રેનેટલી શું કીધું કે ભાઈ ટિકિટ બારી તમને ક્યાં ક્યાં જોવા મળે આપણે ખબર છે બસ સ્ટેશનમાં જોવા મળે છે પછી રેલવે સ્ટેશન ની અંદર જોવા મળે પોસ્ટ ઓફિસમાં જોવા મળે પરંતુ આપણે ઓલી પર એક જ લખવાનું છે અત્યારે શું તો કે રેલવે સ્ટેશન શું આવશે રેલવે સ્ટેશન ત્યારબાદ આવશે ક્વેશ્ચન નંબર 7 વિવર્સ આર રિક્વેસ્ટ ટુ સ્વિચ ઓફ ધેર કોલ ફોન્સ ક્યાં એવી સૂચના લખેલી હોય છે કે તમારો મોબાઈલ તમે સ્વિચ ઓફ રાખો તો આપણે ખબર છે કે આપણે સિનેમા હોલમાં જઈએ તો એ થિયેટરમાં જઈએ ત્યાં પણ એ પેલા અગાઉથી સૂચના આપી દેવામાં આવે છે કે તમારો જે મોબાઈલ છે એ તમારે શું કરવાનું છે તો કે સ્વિચ ઓફ રાખવાનું છે ત્યારબાદ આવશે એક ક્વેશ્ચન યોર એટોન્સ પ્લેસ શું કીધું છે કે કોઈ સૂચના આપવાની હોય ત્યારે લોકો ક્યાં બોલતા હોય છે ઘણી વખત આપણને રેલવે સ્ટેશન અંદર જાઓ તમે બસ સ્ટેશન ની અંદર જાઓ તો ત્યાં શું છે તો ત્યાં સૂચના આપવાની હોય છે કે ભાઈ કેટલા નંબર ની બસ ઊભી છે એટલા વાગે ત્યાં જવાની છે
પરીક્ષા પર છે એટલે સૂચના પર ધ્યાન આપે છે. ત્યારબાદ આવશે ક્વેશ્ચન નંબર 9. ધ હાર્બર એક્સપ્રેસ વિલ એરાઇવ ઓન ટાઈમ. તો અહીંયા હાર્બર એક્સપ્રેસ છે એ શું છે? એક ટ્રેનનું નામ છે. શું છે? એક ટ્રેનનું નામ છે. તો એ પણ શું આવશે? રેલવે સ્ટેશન. ટ્રેનનું નામ આવ્યું એટલે આપણે લખી નાખવાનું સૂચનામાં કે રેલવે સ્ટેશન આવશે. હવે પછી આવશે 10 ક્વેશ્ચન. કે પેસેન્જર્સ આર રિક્વેસ્ટ ટુ ગો ટુ પ્લેટફોર્મ નંબર 7 ફોર ડાકોર નેક્સ્ટ સ્પેશિયલ બસ. હવે ઘણી વખત આપણે બસ સ્ટેશનની અંદર અથવા રેલવે સ્ટેશનની અંદર સાંભળીએ છીએ કે ભાઈ આ પ્લેટ નંબર ઉપર, આમાં કીધું છે કે 7 પ્લેટ નંબર ઉપર જે બસ યાની કે ટ્રેન ઊભી છે એ ડાકોર જવાની છે. ક્યાં જવાની છે? મેલ ડાકોર. ટ્રેન ક્યાં જવાની છે? ડાકોર. તો ત્યાં લખેલું છે એટલે એ સૂચના આપણે સાંભળી અને પછી ફટાફટ ત્યાં જતા રહીએ છીએ. 11. Now student of standard 7 will perform in English play. સરસ કીધું છે કે 7 ક્લાસ એટલે કે 7મા ધોરણમાં જે ભણતા વિદ્યાર્થીઓ છે એને કહેવામાં આવે કે આજે આપણે એક રમત રમવાની છે. તો એ ક્યાં જોવા મળે છે? કે સ્કૂલની અંદર. એમાં જોવા મળે છે સ્કૂલની અંદર. ત્યારબાદ આવશે Now this is રાજલક્ષ્મી એન્ડ મિસ રાજગોપાલ વિલ પરફોર્મ ભરતનાટ્યમ. આમાં શું કીધું કે બે વ્યક્તિ છે ને સ્ટેજ ઉપર બોલાવીને કહેવામાં આવે છે કે તમારે એક નાટક ભજવવાનું છે. તો તે ક્યાં જાય? સ્ટેજ ઉપર જાય એટલે થિયેટર ઉપર જાય. ક્યાં જાય? બોલ ઉપર. એટલે તેમાં આવશે થિયેટર. ત્યારબાદ આવશે 5 નંબર 37 62 ડિલેટેડ બાય અન અવર. શું કીધું? કે તમે જે ટ્રેન ઉમેરી છે તેના નંબર લખેલા છે. નંબર લખેલા છે એટલે કેટલા વાગે આવવાનું છે? તો લખેલું છે કે કેટલા વાગે આવવાનું છે. જ્યારે નંબર લખેલા છે તો આપણે તે જોઈએ તો ક્યાં લખેલું? એરપોર્ટ ઉપર એવું લખેલું હોય છે. તો વિદ્યાર્થી મિત્રો આ એક્ટિવિટી અંદર શું કહેવામાં આવ્યું? એક્ટિવિટી 3A એની અંદર એવું કહેવામાં આવ્યું કે જ્યાં જ્યાં સૂચના લખેલી હોય એના નામ તમારે લખવાના રહેશે. હવે એક આપણે મેપ આપેલું છે. મેપ એટલે કે નકશો. એ નકશો આપેલો છે એના આધારે તમારે ખાલી ઓલી ખોલ શું કરવાનું છે? ખરા ખોટા યાને ટ્રુ અને ફોલ્સ એ તમારે ખાલી લખવાના રહેશે. હવે જોઈએ આપણે. હું ખાલી વાક્ય લખ્યું તમને કહીશ કે તમારે લખતું જવાનું રહેશે. પેલા જોઈએ આપણે શું કહે છે. તો કે રીડ ધ સેન્ટર્સ એન્ડ સે વેધર ધે આર ટ્રુ એન્ડ ફોલ્સ. કીધું છે કે જે વાક્ય ખરું આવે ત્યાં ખરું લખવાનું છે, જે વાક્ય ખોટું આવે ત્યાં ખોટું લખવાનું રહેશે. જોઈએ આપણે. એકના આધારે તમારે દરેકે લક્ષ્ય થતું જવાનું રહેશે. ધ કા ઇઝ ઓન ધ કોરે ઓફ નેહરુ રોડ ગાંધી રોડ. વિદ્યાર્થી મિત્રો સરસ કીધું છે. જે કાક છે એની અંદર જ એક નેહરુ રોડ અને ગાંધી રોડ છે. તો આ વાક્ય શું આવશે? ટ્રુ યાને કે ખરું વાક્ય આવશે. ત્યારબાદ બીજું ધ પોલીસ સ્ટેશન ઇઝ બિટવીન ધ બેંક એન્ડ મ્યુઝિયમ. તો વિદ્યાર્થી મિત્રો આપણે એક સરસ મજાનું જે ખરું વાક્ય આપ્યું છે કે પોલીસ સ્ટેશન છે અને ત્યાં તે બિટવીન એટલે કે તેની વચ્ચે શું છે કે મ્યુઝિયમ અને બેંક બંને આવેલું છે. એટલે આ વાક્ય પણ શું આવશે? ટ્રુ યાને કે ખરું. ત્યારબાદ ત્રીજો ક્વેશ્ચન. ધ થિયેટર ઇઝ ઓન ધ પ્રોડક્ટ ઇઝ ઝીરો એન્ડ કોયલ રોડ. ખોટું વાક્ય છે આ. ખોલસા પુસ્તક અહીંયા તો આપણે કોયલ રોડ આપેલો નથી, કે ઝીરો પણ નથી આપેલો, નેહરુ રોડ આપેલો છે અને ગાંધી રોડ આપેલો છે. એટલે આ વાક્ય શું આવશે? ખોટું, ફોલ્સ. ત્યારબાદ આવશે ધ લાયબ્રેરી ઇઝ નિયર ધ સ્કૂલ. આપણે ખબર છે કે લાયબ્રેરી છે ક્યાં છે? તો કે સ્કૂલની પાસે છે યાની કે સ્કૂલની નજીક છે. તો તે વાક્ય શું આવશે? ટ્રુ યાની કે ખરું. હવે આવશે 5 વાક્ય. ધ બસ સ્ટોપ ઇઝ નિયર ધ રેલવે સ્ટેશન. આ વાક્ય શું છે? કે ફોલ્સ. રેલવે સ્ટેશનની બાજુમાં શું બસ સ્ટોપ નથી. તો વાક્ય શું છે? ખોટું છે. તો તેની અંદર શું લખવાનું? ફોલ્સ. ત્યારબાદ આવશે 6. ધ મ્યુઝિયમ ઇઝ ઓપોઝિટ ધ સિનેમા હોલ. હવે આ વાક્ય વિરુદ્ધ દિશા દર્શાવે છે કે મ્યુઝિયમ છે એ સિનેમા હોલની બાજુમાં આવેલું છે. તો તેમાં આવશે ટ્રુ. તો વિદ્યાર્થી મિત્રો આ હતા ખરા ખોટા, ટ્રુ અને ફોલ્સ. હવે પછી એક્ટિવિટી જે 3 છે એની અંદર સી જવાબ શું આવે છે એમાં જોઈએ. તો આની અંદર તમારે કાગળ આપેલો છે તમારી બુકની અંદર, તેની અંદર આન્સર આપેલા છે. તમારે શોધીને ખાલી જગ્યા પૂરવાની રહેશે. અહીંયા આપણે જોઈએ છીએ કે ખાલી જગ્યા કઈ રીતે આવશે. કે ધ સુપર માર્કેટ ઇઝ ખાલી જગ્યા ધ બસ સ્ટોપ. વિદ્યાર્થી મિત્રો આપણે ખબર છે કે સુપર માર્કેટ છે એ બસ સ્ટોપ ની પાછળ છે. તો અહીંયા બિહાઈડ આવશે. બિહાઈડ એટલે પાછળ. આપણે ખબર છે જ્યારે તમે વાક્યનું ગુજરાતી કરો છો ત્યારે તમને ખબર પડી જાય છે. બીજું ક્વેશ્ચન જોઈએ. ધ કાર પાર્કિંગ ઇઝ ખાલી જગ્યા ધ એરપોર્ટ. આપણે ખબર છે કે એરપોર્ટ ની અંદર શું છે? ખાલી જગ્યા ઇન્ફોરેટ એટલે કે તેની નજીક જ આ બંદર જ આવે છે એટલા માટે આવશે એરપોર્ટ. ત્યારબાદ ત્રીજો ક્વેશ્ચન આવશે.
the bank is ખાલી જગ્યા the school આ વિરુદ્ધ દિશા દર્શાવે છે તો બોબેટ શું આવશે શું કામ તો કે વિરુદ્ધ દિશા દર્શાવે છે એટલા માટે હવે આપણે ક્વેશ્ચન નંબર 4 કે the school is ખાલી જગ્યા the library તો આપણે ખબર છે સ્કૂલ ની બાજુની અંદર શું છે અંદર તો કે library તો નિયર એટલે કે બાજુમાં આવશે the post office ખાલી જગ્યા નેહરુ રોડ અરગાંધી રોડ હવે આપણે ખબર છે ગાંધી રોડ અને નેહરુ રોડ ની બાજુમાં શું છે ઇન ધ થિયેટર એટલે કે હોલ છે શું છે હોલ તો વિદ્યાર્થી મિત્રો તમને આ જે ઇંગ્લિશ ની અંદર યુનિટ 1 આઈ એમ રોઝ તેની અંદર આજે આપણે એક્ટિવિટી 1 2 અને 3 શીખ્યા તો એના પરથી તમને ખબર પડી ગઈ હશે કે એક્ટિવિટી 1 ની અંદર શું છે તો કે પ્રાણાયામ એક્ટિવિટી 2 ની અંદર પણ આપણા શરીરના અંગોને હલનચલન કરવાનું છે 2 ની અંદર અને એક્ટિવિટી 3 ની અંદર શું છે તો કે અલગ અલગ પ્રવૃત્તિ કરવાની છે એટલે જોવાનું છે કે ભાઈ બસ સ્ટોપ ક્યાં આવેલું છે રેલવે સ્ટેશન ક્યાં આવેલું છે પોસ્ટ ઓફિસ ક્યાં આવેલું છે એરપોર્ટ ક્યાં આવેલું છે ક્યાં સૂચના કઈ રીતે લખેલી હોય છે એ આપણે જોવાનું છે અને નીકાળવાનું છે ત્યારબાદ એની જ અંદર આપણે બી અને સી એક્ટિવિટી આપેલી છે એક્ટિવિટી 3 ની અંદર તો એની અંદર તમારે એક મેપ આપેલું છે યાને કે લખશું આપેલું છે અને લક્ષ્યને આધારે તમારે પ્રશ્ન બનાવવાના હોય છે તો એ પણ આપણે જોઈ લીધું ફોલ્સ અને ટ્રુ ત્યારબાદ ખાલી જગ્યા પણ જોઈ લીધી હવે આજે આપણે યુનિટ 1 ની અંદર આઈ એમ લોસ્ટ ની અંદર એક્ટિવિટી 1 2 અને 3 સુધી રહેવા દેશું અને ત્યારબાદ નેક્સ્ટ પીરિયડમાં આપણે 4 અને 5 6 શીખીશું તો હવે તમારે લેસન ની અંદર યાની કે હોમવર્ક ની અંદર શું કરવાનું છે કે જે તમને એક્ટિવિટી 3 ની અંદર આપેલી છે સૂચના એના જવાબ તમારે આ જવાબ છે શું છે જવાબ તો આ જવાબ તમારે લખવાના રહેશે અને આ એક્ટિવિટી છે શું છે એક્ટિવિટી શું છે 2 આ પણ તમારા હોમવર્કમાં છે આનું તમારે ભાષણ લખવાનું રહેશે અસ્તુ